નમસ્તે મિત્રો, આજે આપણે આ કાળઝાળ ગરમીની અંદર અને લચબચતા ફૂલોથી સરસ મજાની એક આજે દિવ્ય વનસ્પતિનો પરિચય મેળવશું, જે વનસ્પતિનું નામ છે કેરડો. તો જો મારી પાછળ અત્યારે સરસ મજાના ગુલાબી ફૂલોથી લચબચતો સરસ મજાનો કેરડો ઝૂમી રહ્યો છે, તો આજે આપણે વધુ પરિચય આ કેરડા વિશે જોઈશું. આ કેરડો જે વનસ્પતિ છે એને પર્ણ હોતા નથી, એની ડાળો છે એ લીલી છે, એટલે કે એ ડાળો છે એ જાતે જ પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક બનાવે છે. આ વનસ્પતિ છે, એના ગુણો અને એના વિશે આજે આપણે વધુ પરિચય મેળવશું. આ જે લીલા રંગના જે એના ફળો દેખાય છે એ ગોળ કલર હોય છે અને પાકે ત્યારે મોટા થઈ અને લાલ કલરના એ થાય છે. જો હવે આપણે આ જે કેરડાનું ઝાડ છે એના ગુણધર્મો વિશે આપણે જોઈએ, તો એને સંસ્કૃતની અંદર કરીલ કહે છે અને હિન્દીમાં કરીલ તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી જે એના મૂળ, ફૂલ અને ફળ એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે આપણે એના ગુણધર્મો વિશે જોઈએ, તો એ સ્વાદ એ કડવો છે, પછી તીખો છે, ઉષ્ણ છે, કૃમિનાશક છે, કફ હર છે અને વાયુનો નાશ કરનાર છે અને અગ્નિદીપક છે. હવે આ કેરડાના આપણે એના ઉપયોગ વિશે જોઈએ, તો આ પુષ્પ છે એ પુષ્પનું આપણે અથાણું કરી શકીએ છીએ અને શાક પણ તરીકે એનો ઉપયોગ થાય છે. તો એનો શાક છે એ ખાસ તો આંખના માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી હવે આપણે એના પુષ્પ પછી હવે એના આપણે ફળો વિશે જોઈએ, તો આ ફળો છે એ ખાસ તો ગામડાની અંદર લોકો અત્યારે એનો ખાસ અથાણા તરીકે ખૂબ જ એનો ઉપયોગ કરતા હોય છે. હવે જો આ ફળ છે અને આ ફળ છે, તો કયા ફળનો આપણે એનો અથાણા તરીકે ઉપયોગ કરીએ, તો આની અંદર અત્યારે બીજ થઈ ગયા છે એટલે એના બી પાકા થઈ ગયા છે, એટલે આ અથાણામાં ઉપયોગ નહીં કરી શકાય. આ કૂણા હોય છે તો આ સહેજ નાના હોય છે, તો આના આપણે અથાણા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એના મૂળ વિશે જોઈએ, તો મૂળ છે એ શ્વાસ, કફ, સંધિવા, કૃમિ, કટીસૂળ એટલે કે કેળના દુખાવામાં ખૂબ ઉપયોગી છે. બીજું મૂળ છે ને એનું દાંતણ, ગમે તેવો દાંતનો દુખાવો ઉત્પન્ન થયો હોય અને એના મૂળનું જો દાંતણ ચાવવામાં આવે તો એ આપણને તરત જ દુખાવો બંધ કરે છે. આ જે કેરડા છે આપણે ઉગડામાંથી જે લઈ આવ્યા, વીણી આવ્યા, તો એને આ મીઠા અને હળદરવાળા પાણીની અંદર 5 થી 6 દિવસ સુધી પલાળવાના, એટલે એ ઉણા થઈ જશે, એની જે કડવાશ છે એ ઓછી થઈ જશે. ત્યાર પછી એને પાણીમાંથી બહાર કાઢ્યા પછી એને આપણે રાઈનો બોળો ચડાવી અને કેરીનું પાણી અને રાઈના બોરો ચડાવી અને આ એનું અથાણું થાય છે. તો જે આ અથાણું છે એ કેટલું એનું ઉપયોગી છે એ આપણે જોઈએ, તો આ અથાણું છે ડાયાબિટીસ, અપચો, હેડકી, હરસ, આફરો, કબજિયાત વગેરેમાં એ ઉપયોગી થાય છે. તો આ અથાણું છે બહુ ગામડાની અંદર અત્યારે દરેક જગ્યાએ આપણને આ કેળા મળી રહ્યા છે.